હેલો એવરીવન, નમસ્તે. હું છું દર્શના પંડ્યા. ગૃહિણી શેફ ચેલેન્જમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે એકદમ હેલ્ધી પાલકની ખીચડી બનાવવાની છે, જેમાં આપણે અલગથી ઉપર એક સરસ મજાનો લસણનો તડકો લગાવીશું. લસણનો તડકો લગાવવાથી એનો સ્વાદ એકદમ સ્મોકી આવે છે. ફ્લાવર શરૂ થઈ ગયો છે એટલે માર્કેટમાં એકદમ ફ્રેશ પાલક મળતી હોય છે, જેનું આપણે જ્યુસ કરીને પણ પીતા હોઈએ છીએ. એટલા માટે જ આપણે આજે એકદમ સ્વાસ્થ્યવર્ધક પાલકની ખીચડી બનાવવાની છે, જે નાના મોટા દરેકને ભાવશે. તો ચાલો શરૂ કરીએ. હવે સૌ પ્રથમ આપણે ખીચડી માટેના તમામ ઇન્ગ્રીડિયન્ટ્સને જોઈ લઈએ. સૌ પ્રથમ મેં અહીંયા ખીચડી માટે ચોખાને ધોઈને પલાળી લીધા હતા. એ જ મુજબ કોતરાવાળી મગની દાળને પણ મેં ધોઈને પલાળી દીધી હતી. ડુંગળી, ટમેટા, આદુ, લસણ, મરચાંની પેસ્ટ અને છેલ્લે આપણે જે લસણનો તડકો લગાવવાનો છે તેના માટેનું લસણ, તેમજ વઘાર કરવા માટે ઘી, બધા જ પ્રકારના મસાલાઓ, તેમજ આપણું મુખ્ય ઇન્ગ્રીડિયન્ટ્સ છે પાલક, જે એકદમ ફ્રેશ છે. તો હવે સૌ પ્રથમ આપણે પ્રેશર કુકરમાં ખીચડી બનાવવાની. અંદાજે 3 ગ્લાસ જેટલું પાણી. હવે ઇન્ડક્શન ઉપર આપણે ખીચડી મૂકી દઈશું અને લગભગ 3-4 સુધી થવા દઈશું. ખીચડીનું કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે પાલકના પાનને બોઇલ કરી લઈએ. એના માટે આપણે એક તપેલી લઈ તેમાં 3-4 ગ્લાસ જેટલું પાણી લઈશું. તપેલીમાં પાલકના પાનને ઉકળવા માટે નાખીશું. ચીપિયાની મદદથી આપણે પાનને ઉપર નીચે હલાવતા જઈશું. હવે આપણી પાલક એકદમ ઉકળી ગઈ છે એટલે આપણે ઇન્ડક્શન બંધ કરીને તેને ઠંડા પાણીમાં કાઢી લઈશું. હવે આપણી પાલક એકદમ ઠંડી થઈ ગઈ છે તો મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે તેની સરસ ગ્રેવી કરી લઈશું. તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણી ખીચડી પણ ખૂબ સરસ રીતે ચડી ગઈ છે. તો હવે આપણે પાલક ખીચડી વઘારવાની વિધિ શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે એક કડાઈને ગરમ કરીને તેમાં ઘી ઉમેરી લઈશું. તો સૌ પ્રથમ આપણે તેમાં રાઈ જીરુંથી વઘાર કરીશું. થોડી રાઈ, થોડું જીરું. કાજુ પણ લઈ આવી છું તો હવે આપણે કાજુને સાંભળી લઈશું. કાજુ સંતળાઈ ગયા છે. હવે આપણે તેમાં આદુ, લસણ, મરચાની પેસ્ટ નાખી દઈશું. હવે આપણે તેમાં ડુંગળી નાખી લઈશું. ખૂબ સરસ સુગંધ આવી રહી છે. હવે આપણે ડુંગળીને ગોલ્ડન બ્રાઉન સાંકળી લઈશું. ડુંગળી સંતળાઈ ગઈ છે. હવે આપણે તેમાં ટમેટા નાખી લઈશું. ચણી ગયા છે તો હવે આપણે
લાલ મરચું, ધાણા જીરું પાવડર, થોડી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, સારી રીતે મળી લે. હવે ઢાંકણું ઢાંકીને આપણે તેને થોડી વાર માટે ચડવા દઈએ. હવે આપણે તેમાં ખીચડી ઉમેરી લઈશું, જે ખૂબ સારી રીતે મળીને એકદમ ખીલી કરી નાખીએ. સ્પેશિયલ લસણનો તડકો કરીને ઉપરથી ઉમેરવાનો છે. તેના માટે આપણે ચાલો લસણના તડકાની તૈયારી કરી લઈએ. પ્રથમ એક તપેલીમાં આપણે તેલ ગરમ કરી લઈએ. હવે થોડી હિંગ ઉમેરી લઈએ. અને ત્યાર પછી આપણે જે સમારે લસણ અને લાલ મરચાં છે તેનો વઘાર કરીશું. ઉપરથી થોડું લાલ મરચું પણ ઉમેરીશું. લસણ બળી ન જાય એ રીતે આપણે તેને હલાવી સાંકળતા જઈશું. ખૂબ સરસ રીતે આપણું લસણ છે એ સંકળાઈ ગયું છે. તો હવે આપણે સ્ટવ ઓફ કરી દઈએ. આ તડકો છે એ આપણે હવે આપણી ખીચડી ઉપર લગાવવાનો છે. તો તૈયાર છે આપણે એકદમ સ્વાસ્થ્યવર્ધક પાલકની ખીચડી. તો ચાલો આપણે હવે તેને સર્વ કરી લઈએ. એક બાઉલમાં આપણે ખીચડી કાઢી લઈશું. ઉપર થોડી કોથમરી નાખી ગાર્નિશિંગ કરી લઈશું. એકદમ હેલ્ધી પાલક લસણની ખીચડીની રેસીપી. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, જે નાના મોટા દરેકને ભાવશે. સો થેન્ક યુ, નમસ્તે એન્ડ